आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। प्राकृतिक खेती थी तैयार चिकास रहित लाल भींडा लोको मा आकर्षण रूप। आधुनिक समय मा खेती करवानी पद्धतियों मा पण आमूल परिवर्तनो आवी रह्या छे। खेडूतो खेतीवाड़ी मा नित्य नवी पद्धतियों अपनावीने सफलता प्राप्त करी रह्या छे। तेमा पण शाकभाजीनी खेती करता खेडूतो हवे लाल भींडानी खेती तरफ वळ्या छे, कारण के तेनी खूब ज लाभदायक साबित थई रही छे। आवाज एक મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનો 35 વર્ષીય યુવા ખેડૂત લાલ ભીંડાની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। પ્રાકૃતિક ખેતીની તૈયાર ચિકાસ રહિત લાલ ભીંડા લોકોને વધુ આકર્ષી રહ્યા છે। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે જવાર, ચોરી, રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદીશભાઈ છોટુભાઈ વારંદે લાલ ભીંડાની ખેતી કરી છે। આ ભીંડાનું બિયારણ લખનૌ તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું। ખેતીમાં નવતર પ્રયોગના ભાગરૂપે એક વીઘામાં યુવા પ્રતિશીલ ખેડૂત જગદીશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી, જેમાં પ્રારંભિક સફળતા મળતા તેઓ ખૂબ ઉત્સાહિત છે। તેઓ જણાવે છે કે હાલ ભીંડા વીણવાની શરૂઆત થઈ ગઈ છે। એકાંતરે 40-50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે। ઉપરાંત આ ભીંડામાં લીલા ભીંડાની જેમ કાંટાવાળી રૂવાટી ન હોવાથી મેળવવામાં પણ સફળતા રહે છે। કપાસની જેમ ઝડપી ખોટ અને ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી હોય છે, જેથી ઉત્પાદન સારું મળી રહે છે। વધુમાં આ પાકમાં ચૂસિયા જીવાત અને ઈયળનો ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે, તેથી જંતુનાશક દવાનો ખર્ચ ઘણો ઓછો થાય છે। હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી ન કરતા બાગાયત અથવા શાકભાજીની ખેતીમાં જો આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે। વીરપુર તાલુકાના વિસ્તરણ અધિકારી અને બાગાયત વિભાગ દ્વારા અવારનવાર માર્ગદર્શન મળે છે। વર્તમાન સમયમાં ખેતીનો ખર્ચ ઘટાડી ખેતી કરવામાં આવે તો નફાનું ધોરણ વધુ રહે છે। ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું ખૂબ જરૂરી છે। પ્રકૃતિની સાથે રહી જીવન જીવવામાં આવે તો જ આવનારી પેઢી તંદુરસ્ત જીવન જીવી શકશે। પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથે જગદીશભાઈ જણાવે છે કે તેઓ તમામ શાકભાજી તથા મગની ખેતી દેશી ગાયના ગૌમૂત્ર અને છાણના ખાતરથી કરેલ છે, તેથી તેમના શાકભાજી બજાર કરતા પ્રતિ કિલો 20 રૂપિયાથી વધુની રકમ મળે છે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાન્ય અને શાકભાજી ઉપયોગમાં લેતા જાગૃત લોકો ઘેર બેઠા તેમના શાકભાજી લઈ જાય છે, તેથી બહાર વેચવા જવાની જરૂર પડતી નથી। શાકભાજીની આ સફળ ખેતી કરીને તેઓ રોજનો સારો નફો મેળવી રહ્યા છે। આમ જિલ્લાનો આ યુવા ખેડૂત લાલ ભીંડાની સ્વાસ્થ્યપ્રદ ઓર્ગેનિક ખેતી કરીને પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી ઉદાહરણ બન્યો છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં અમારી જમીન આવેલી છે। અમે વર્ષોથી પરંપરાગત મકાઈ, ઘાસચારો, બાજરી વગેરે પાકોનું વાવેતર કરતા હતા। હાલ છેલ્લા 6 મહિનાથી અમે શાકભાજીની ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ। અમારી ખેતીમાં અત્યારે ગુવાર, લીલા ભીંડા, લાલ ભીંડા, ચોળી, મગ વગેરે પાકોનું અમે વાવેતર કરેલું છે। હાલ અમારી પાસે લાલ ભીંડાનું જે વાવેતર છે, લખનૌમાં એક મારા મિત્ર પાસેથી તેનું બિયારણ મને 700 દાણા જેવું મળ્યું હતું। હાલ અત્યારે જે અમે લાલ ભીંડા કર્યા છે તે લીલા ભીંડા કરતાં સારામાં સારો એમાંથી ઉતારો મળી રહ્યો છે। પ્લસ બીજું કે એમાં ચૂસિયા જીવાતો અને ઈયળોનું પ્રમાણ ઓછું હોય છે, એટલે જંતુનાશક દવાઓનો ખર્ચો ઘણો બચી જાય છે। બીજું કે એને વીણવામાં જે લીલા ભીંડામાં એની રૂવાટી આવે છે, કાંટા વાગે છે, એવું આ લાલ ભીંડાની અંદર બિલકુલ ઓછું છે, જેથી વીણવામાં પણ સરળતા રહે છે। હાલ અમોને અમારી ખેતીમાં અમારા વીરપુર તાલુકાના ગ્રામસેવક તેમજ વિસ્તરણ અધિકારી મારફતે સમયાંતરે માર્ગદર્શન મળતું રહે છે અને અમો અમારી ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ। તો ખેડૂત મિત્રો, આપ સૌને વિનંતી કરું છું કે આપ પણ ખેતીમાં થોડું પરિવર્તન લાવી અને સમય પ્રમાણે બદલાવ કરી અને શાકભાજી તેમજ બાગાયતની ખેતી અપનાવો અને સારું એવું વળતર મેળવો। બીજું કે ખેતીની અંદર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ તો આવનારી પેઢી તંદુરસ્તમય જીવન ભોગવે અને નવી નવી બીમારીઓનો ભોગ ન બને।